મહત્વના સમાચાર મળી રહ્યા છે. બાયડના ગાબટમાં દીપડો દેખાવાનો મામલો. વહેલી સવારે જંગલ વિસ્તારમાં દીપડાના પંજાના નિશાન જોવા મળ્યા. દીપડો આસપાસમાં છુપાયો હોવાની ગામ લોકોમાં દહેશત. દીપડાના ડરથી ગામ લોકોમાં ભયનો માહોલ યથાવત. દીપડાના ડરથી ગામ લોકો કરી રહ્યા છે રાત્રિના ઉજાગરા. જોકે વન વિભાગ દીપડો જતો રહ્યો હોવાનું કરી રહ્યું છે રટણ. વન વિભાગ દ્વારા પુનઃ સર્ચ કરી દીપડો પાંજરે પૂરવા સ્થાનિકોની માંગ. આ અંગે વધુ વાત કરવા બાયડથી અમારા સંવાદદાતા મહેશ પરમાર જોડાયા છે. મહેશ, ગાબટ ગામે દીપડાને લઈને હજુ દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. શું છે હાલ ગાબટ ગામની સ્થિતિ? બિલકુલ ચોક્કસથી, બાયડના ગાબટમાં છેલ્લા શનિવારથી દીપડો દેખાવાની ઘટના સામે આવી છે. ત્યારે ક્યાંક ને ક્યાંક ગઈકાલે વન વિભાગ દ્વારા તેમજ જુદી જુદી રેસ્ક્યુ ટીમો દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ બપોરથી જે રેસ્ક્યુ ટીમો છે, વન વિભાગના અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તે પરત થઈ ગયા હતા. તેમને અનુમાન લગાવ્યું હતું કે દીપડો અહીંયાથી સ્થળાંતર થઈ ગયો છે. ત્યારે ગઈકાલે રાત્રે ગ્રામજનોમાં જે ભયનો માહોલ હતો તેને લઈને ગ્રામજનો જાતે રેસ્ક્યુમાં જોડાયા હતા, ઉજાગરા કરી રહ્યા હતા. ત્યારે આજે વહેલી સવારે ફરીથી દીપડો એ જ વિસ્તારમાં દેખાયો હોવાનું ગ્રામજનોએ અનુમાન લગાવ્યું છે. દીપડાના પંજા પણ જોવા મળ્યા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક હવે સવાલ એ થઈ રહ્યો છે કે દીપડો ખરેખરમાં એ જ જગ્યાએ છે કે સ્થળાંતર કરી ચૂક્યો છે. જી, આભાર મહેશ સમગ્ર મામલે માહિતી આપવા બદલ. તો હજુ પણ ગાબટ ગામમાં દીપડાની દહેશત જોવા મળી રહી છે, કારણ કે આજે વહેલી સવારે જંગલ વિસ્તારમાં દીપડાના પંજાના નિશાન જોવા મળ્યા. દીપડો આસપાસ છુપાયો હોવાની ગામ લોકોમાં દહેશત જોવા મળી રહી છે. દીપડાના ડરથી ગામ લોકોમાં ભયનો માહોલ યથાવત જોવા મળ્યો છે. દીપડાના ડરથી ગામ લોકો કરી રહ્યા છે રાત્રિના ઉજાગરા. જોકે વન વિભાગ દીપડો જતો રહ્યો હોવાનું કરી રહ્યું છે રટણ. અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી સમાચારને. વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.